નમસ્કાર મિત્રો, હું છું દર્શલ રાવલ અને આજે આપણે વાત કરીશું કોરોનાના નવા સ્ટ્રેનની. કારણ કે જેમ જેમ કોરોના એક આગળ વધી રહ્યો છે, કેસીસ આગળ વધી રહ્યા છે, તેમ તેમ તેના લક્ષણો બદલાઈ રહ્યા છે, સ્ટ્રેન પણ બદલાઈ રહ્યા છે. અને હવે જે પ્રકારે નવા સ્ટ્રેન આવી રહ્યા છે તેમાં એક વસ્તુ એક ધ્યાને આવી છે કે જો તમને આંખમાં લાલાશ હોય, દુખાવો થતો હોય, અથવા તો કાનમાં દુખાવો થતો હોય, અથવા તો ઓછું સંભળાતું હોય, તો તાત્કાલિક ધોરણે ડૉક્ટર પાસે જઈને એક ચકાસણી કરાવે. કારણ કે આ એક કોરોનાના નવા લક્ષણો, નવું સ્ટ્રેન જે છે તે સામે આવ્યું છે, જે ચિંતાની બાબત છે. અને તેને જોતા ડૉક્ટરો શું કહી રહ્યા છે તે તેમની પાસેથી જાણીશું. પરંતુ તે પહેલાં એક વાત ચોક્કસ છે કે દરેક લોકોએ નિયમ પાલન કરવા પડશે. કારણ કે એક જે પ્રકારે કોરોના સંક્રમણ વધી રહ્યું છે તેની સામે એકમાત્ર ઉપાય છે ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ. આ જો નહીં પાડવામાં આવે તો હજુ પણ આ સંક્રમણ વધી શકે છે તેવી ડૉક્ટરો પણ આશંકા સેવી રહ્યા છે. એટલે કે ખૂબ ગંભીર બાબત કહી શકાય છે. જ્યારે બીજી લહેરમાં ખૂબ ચિંતાજનક જ્યારે કેસીસ વધી રહ્યા છે, ઓલ ટાઈમ હાઈ કેસીસ નોંધાઈ રહ્યા છે, ત્યારે આ વસ્તુ દરેક લોકોએ સમજવી પડશે અને નિયમો પાલન કરવા પડશે. આપણી સાથે ડૉક્ટર છે, તેમની સાથે વાત કરીશું. સાહેબ, નવા સ્ટ્રેન કયા પ્રકારના, જે પ્રકારે અલગ અલગ વસ્તુઓ બદલાઈ રહી છે, લક્ષણો બદલાઈ રહ્યા છે? નવા સ્ટ્રેન એ જે ભારતમાં દેખાઈ રહ્યો છે, ડબલ મ્યુટન્ટ કોરોના અથવા તો યુકે સ્ટ્રેન જે આવ્યો છે, એ અત્યંત ચેપી છે. પહેલાં એવું જોવા મળતું હતું કે ઘરમાં એક જણને થાય કે બે જણને થાય, પણ હવે તો જો ઘરમાં કૂકને પણ સંક્રમિત થાય છે તો આખું ઘર એની પાછળ સંક્રમિત થઈ જાય છે. એટલે ચેપ બહુ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. માટે આપણે હંમેશા જે માસ્ક પહેરી રાખવાનો અને પ્રોપરલી માસ્ક પહેરવો જોઈએ. માસ્ક એટલે નાકની નીચે ના આવી જાય કે મોઢાની નીચે ના આવે, એને માસ્ક પહેરવાનો, એ માસ્ક પહેરવાનો કોઈ અર્થ નથી. આપણે ઘણા લોકોને એવું છે કે માસ્ક પહેરીને બહાર નીકળે, પણ જ્યારે બોલવાનું હોય, કોઈની જોડે વાત કરવાની હોય, ફોન પર વાત કરતા હોય, ત્યારે માસ્ક મોઢાની નીચે ઉતારી દે છે. એવું કોઈ પણ સંજોગોમાં થવું ના જોઈએ. આપણે જ્યારે બી વાત કરીએ કે આપણે શ્વાસ બહાર કાઢીએ છીએ, ત્યારે નાકમાંથી કે મોઢામાંથી અસંખ્ય ડ્રોપલેટ્સ બહાર ઉડતા હોય છે. અને જો આપણે એ વખતે કોરોનાના ઇન્ક્યુબેશન પીરિયડમાં હોઈએ, અથવા જો સામેની વ્યક્તિ પણ આપણી જોડે વાત કરતો હોય ને એનો માસ્ક નાક કે મોઢાની નીચે હોય, તો આપણને ચેપ લાગવાની શક્યતા ઘણી જ વધી જાય છે. કારણ કે કોરોના અત્યંત ચેપી છે અને જે ડ્રોપલેટ્સ મોઢામાંથી કે નાકમાંથી બહાર ફેંકાય છે, એનાથી બીજી વ્યક્તિને, સામેની વ્યક્તિને ચેપ લાગે છે. નવા સ્ટ્રેન, નવા લક્ષણો શું છે જે લોકોએ અહીંયા ધ્યાન રાખવું પડશે ખાસ કરીને? નવા લક્ષણોમાં અત્યાર સુધી જોવા મળતું હતું કે નાકમાંથી સ્મેલ જતી રહે, ગરા મોઢામાંથી ટેસ્ટ જતો રહે, એની સાથે વારંવાર એની સાથે શરદી થાય, તાવ આવે, ગરામાં દુખાવો થાય. એ ઉપરાંત હવે ઘણી બધા દર્દીઓમાં ફક્ત કાનની અંદર દુખાવો કે કાનમાં સાંભળવાનો ફરિયાદ સાથે, અથવા તો આંખ લાલ થઈ જવી, અથવા આંખમાં કન્જેશન આવવું કે આંખને દુખાવો થાય, એવા પણ ઘણા દર્દીઓ હવે જોવા મળે છે. બીજું કે જે ડૉક્ટર નૈતિકભાઈ કહે છે એ પ્રમાણે જે હમણાં નવા જે કેસીસ જોવામાં આવ્યા છે એમાં ઘણી વખત નાકમાંથી બ્લીડિંગ થતું હોય, અથવા તો જીભ ઉપર સોજો આવી જતો હોય કે જીભ ઉપર ચીરા પડતા હોય, કે એવા દર્દીઓ પણ જોવા મળે છે. આપની પાસે પણ કેસીસ આવી રહ્યા છે કયા પ્રકારના, અને એમાં રિપોર્ટ પણ કરાવવામાં આવતા છે કોરોનાના, કેટલી સંખ્યામાં પોઝિટિવ નોંધાઈ રહ્યા છે? પોઝિટિવનું તો વેરિએશન આવે છે, પણ જે હમણાં નવા સ્ટ્રેનની વાત કરી સાહેબે, એટલે ઘણીવાર હમણાં છેલ્લા ટાઈમથી અમે લોકો એવા પેશન્ટ જોયા છે જે લોકો નાકનો આથી લોહી નીકળવાની ફરિયાદ સાથે આવી રહ્યા છે. એ લોકોનું અમે લોકો ફર્ધર એક્ઝામિનેશન કરીએ તો ઘણીવાર લોકોના કોરોના કેસ પોઝિટિવ આવી રહ્યા છે. બીજું જે સાહેબે કીધું, મોઢા પર અલ્સર, જીભ ઉપર છાલા પડવાની ઘણા લોકોને ફરિયાદ ઉઠી રહી છે. એવા ઘણા પેશન્ટોમાં પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે. બીજું જે જૂના વાયરસના સ્ટ્રેન હતા એમાં બાળકો ઓછા સંક્રમિત થતા હતા, હવે જે નવું મ્યુટેશન આવી રહ્યું છે એમાં બાળકો પણ એટલી જ માત્રામાં સંક્રમિત થઈ રહ્યા છે, જે વધારે ચિંતાનો વિષય છે. અત્યારે આંખ અને કાન આ બે વસ્તુના લક્ષણો આવ્યા છે, કયા પ્રકારના લોકોને ઇફેક્ટ કઈ રીતે કરે છે, કયા પ્રકારે કેટલું ગંભીર કહેવાય? આંખમાં જેમ સાહેબ કીધું એમ કે વધારે ઓપ્થોલોજી સમજાવી શકે, પણ આંખમાંથી પાણી આવવું, આંખની આસપાસ સોજો થવો, એ ઘણા બધા લોકોને તકલીફ થઈ રહી છે. તો ઘણા બધા પેશન્ટો એવા છે કે જે લોકોને કાનમાં સડન હિયરિંગ લોસ, બહેરાશ અચાનક ચાલુ થઈ જાય, એવા લક્ષણો દેખાવા માંડ્યા છે. ઘણા લોકોને ફક્ત કાનના સોજાની, કાનના દુખાવાની તકલીફ હોય છે, જે શરૂઆતના લક્ષણો હોય છે. જેમ જેમ તમે આગળ એક્ઝામિન કરો, ઇવેલ્યુએશન કરો, તેવા પેશન્ટો એમાં ઘણીવાર પોઝિટિવ દેખાતા હોય છે. તો જે પ્રકારે લક્ષણો બદલાયા છે તો દર્દીઓની સંખ્યા પણ વધી હશે આપના ત્યાં. દરરોજના પહેલા કેટલા પેશન્ટો, દર્દીઓ આવતા હતા, હવે કેટલી સંખ્યા થઈ છે? અને એમાં ખાસ કરીને કોરોનાને લગતા જે આપ વાત કરી રહ્યા છો, એવા કેટલા પર્સન્ટેજ દર્દીઓ હશે?
પર્સન્ટેજ વાઇઝ તમે લોકો નાખી શકીએ. હા, પહેલાં કરતાં આ બધા કેસીસ વધ્યા છે. પહેલાં એવું નહોતું કે કાનમાં સાંભળવાની તકલીફ સાથે આવે કે સડન બેરેજ સાથે પેશન્ટ આવે. હા, વાયરસના કારણે સડન હિયરિંગ લોસ થતો હતો, પણ હવે કોરોનાના કારણે પણ થાય છે. એક નવી ફાઇન્ડ છે એટલે અમે લોકો હવે એમાં આરટીપીસીઆર કર્યા તો ઘણા પેશન્ટો એમાં પોઝિટિવ આવતા દેખાતા હોય છે. એવા કેટલા હશે દિવસના? 4-5, 10 લોકો, 15 લોકો, 20 લોકો? અમારે અત્યારે જે આવે છે તો એમાં અમે એવું કહી શકીએ કે રોજનું એકાદ પેશન્ટ એવું દેખાતું હોય છે. દરેક હોસ્પિટલમાં આંકડાનું વેરિએશન હોય. ઘણીવાર એવું પણ હોય કે સાદી રીતે પણ બેરાજ સડન હિયરિંગ લોસ બીજા કોઈ કારણથી પણ થયો હોય, પણ આ પણ એક કારણ હવે જોવા મળી રહ્યું છે. સાહેબ, આપ શું કહેશો? જે પ્રકારે નવા સ્ટ્રેન આવી રહ્યા છે, સાવચેતી કેટલી જરૂરી? કયા પ્રકારની લોકો સાવચેતી રાખે અને લક્ષણો દેખાય તો શું કરે? સાવચેતીમાં જે કહેવાય કે એક તો માસ્ક ઘરની બહાર નીકળે એટલે ફરજિયાત રાખવું પહેરવો જોઈએ અને પ્રોપર રીતે પહેરવો જોઈએ. ગમે ત્યાં હાથ લગાવવા ના જોઈએ અને વારંવાર હાથ સેનિટાઈઝરથી અથવા તો સાબુ વડે સાફ કરવા જોઈએ. જ્યાં પણ બહાર જઈએ ત્યાં ભીડ નહીં કરવી જોઈએ અને સોશિયલ ડિસ્ટન્સિંગ કોઈ પણ જગ્યાએ જઈએ ત્યાં મેન્ટેન કરવું જોઈએ. બીજું, ઓફિસોમાં પણ બને ત્યાં સુધી જો જરૂરી હોય તો સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું જોઈએ. જરૂર પૂરતા જ માણસો આવે એ ધ્યાન રાખવું જોઈએ. અને જો ઓફિસોમાં બને ત્યાં સુધી એસી ચાલુ રાખે, એના કરતાં નેચરલ વેન્ટિલેશન જે જરવા એ વધારે સારું હોવું જોઈએ. નેચરલ વેન્ટિલેશન પણ ભાર મૂકવો જોઈએ. ધારો કે અમે અમારે ત્યાં પેશન્ટો જોતા હોય તો અત્યારે બીકોઝ અમારે ત્યાં એવી વ્યવસ્થા છે કે બહાર સેન્ટ્રલ લોબી છે એટલે અમે લોકો જે પેશન્ટ જોઈએ છે એ પણ જે એન્ડોસ્કોપ ગાઈડેડ પિક્ચર લઈ અને એને બહાર સેન્ટ્રલી ખુલ્લી જગ્યામાં બેસાડીને પેશન્ટો જોઈએ છે કે જેથી એક ક્લોઝ રૂમમાં બધાએ બેસવાનું ના થાય એટલે દર્દી અને ડૉક્ટર વચ્ચેનો ડિસ્ટન્સ પણ જળવાઈ રહે, સારી રીતે વાતચીત પણ થઈ શકે અને ઓપન સ્પેસમાં હોય તો સંક્રમિત થવાનો ભય પણ ઓછો થઈ જાય. પણ લોકોએ કઈ રીતે ધ્યાન રાખવું પડશે? જેમ લક્ષણો દેખાયા તો કોની સલાહ લેવી, કોની ના લેવી? કારણ કે અત્યારે આપનો વર્ગ એવો છે કે કંઈક હોય એટલે ટેસ્ટ કરાવવા ઉપડી જાય, અથવા કંઈક હોય તો કોકની સલાહ લે એ પ્રમાણે અનુકરણ કરે, તો શું જરૂરી છે આ બાબતે લોકોને કઈ રીતે જાગૃત થવું પડશે? લોકોને જરા પણ ડાઉટ લાગે કે ભાઈ કોરોનાના દર્દીના સંપર્કમાં આવ્યા સેટ, પણ તાવ આવે, બોડી એક થાય, શરદી થાય, ગળામાં દુખાવો થાય, ખાંસી થાય, કાનમાં દુખાવો થાય અથવા તો પેટમાં દુખાવો અને ઝાડા જેવું, એ લક્ષણો પણ ઘણા બધા નવી સ્ટ્રેન પ્રમાણે જોવા મળ્યા છે. આવું કંઈ પણ થાય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ, જરૂર પ્રમાણે રિપોર્ટ્સ કરાવવા જોઈએ. અને કોરોનાનો કોઈ લક્ષણ એવું નથી કે જે સ્ટેમ્પ કરી શકાય કે આને આ કોરોનાનું આ જ લક્ષણ હોય તો આપણે આ પ્રમાણે કરવું જોઈએ. કોરોના સ્ટેમ્પ કરવા માટે આપણે બે વસ્તુ જરૂરી છે. એક તો આરટીપીસીઆર જે પોઝિટિવ હોય એ સૌથી જરૂરી છે. આરટીપીસીઆર ઘણી વખત નેગેટિવ પણ આવતો હોય છે, પણ જો લક્ષણો બરાબર જણાતા હોય, ડૉક્ટરને ડાઉટ લાગે કે ના ભાઈ આ કોરોના હોઈ શકે, આરટીપીસીઆર નેગેટિવ છે, છતાં પણ જો એમને ડૉક્ટરને લાગતું હોય તો ફરીવાર આરટીપીસીઆર રિપીટ બી કરાવવું થશે. કારણ કે આરટીપીસીઆર 100% ફૂલ પ્રૂફ છે એવું પણ નથી. અને આરટીપીસીઆર કઈ રીતે લે છે, ધારો કે સુપરફિશિયલી સ્વાબ લીધો હોય મોઢામાંથી કે નાકમાંથી, તો એ ઘણી વખત નેગેટિવ આવવાની પણ શક્યતા હોય. એટલે આરટીપીસીઆરની સાથે સાથે આપણા બ્લડ રિપોર્ટ્સ છે, આપણા લક્ષણો છે, જરૂર પડે કે ત્રીજે કે ચોથે દિવસે ચેસ્ટનો સ્કેન છે, એ બધું કોરિલેટ કરી એ ડૉક્ટર જ પ્રોપર રીતે ગાઈડ કરી શકે. અને જરૂર પડે એ પ્રમાણે હોમ ટ્રીટમેન્ટ પણ હવે મોટાભાગે અવેલેબલ છે, એટલે હોમમાં ઘરમાં આઇસોલેટ થઈ જાય, ડૉક્ટર કહે પ્રમાણે એમની સૂચના પ્રમાણે દવાઓ લે અને જરૂર પડે તો જ હોસ્પિટલાઇઝ થવાનું રાખે, એ વધારે જરૂરી છે. એટલે કે ડૉક્ટરની સલાહ લેવી અહીંયા ખૂબ જરૂરી છે, જે તે ઉપચાર કે ઉપાય ન કરે. પણ એક આ વસ્તુ હતા, જે પ્રકારે સ્ટ્રેન બદલાઈ રહ્યા છે, લક્ષણો બદલાઈ રહ્યા છે, લોકોને હવે ખબર નથી પડી રહી કે આ કોરોના કઈ રીતે ફેલાઈ રહ્યો છે. પહેલાં તો એવું હતું કે ભાઈ અડવાથી અથવા તો થૂંકથી અથવા તો એ રીતે ફેલાઈ રહ્યો છે. અત્યારે કઈ રીતે આ સ્ટ્રેનમાં વાયરસ કઈ રીતે આ ફેલાઈ રહ્યો છે? જો જે પહેલાં જે લક્ષણો હતા જે રીતે ફેલાતા હતા એ વસ્તુ તો હજુ પણ હાજર છે જ, પણ પહેલાં જે વાત કરી કે પહેલાંની તરફ પહેલાંના ટાઈમમાં બાળકોને એટલી બધી અસર નથી કરતી. હવે ઘણી બધી વાર એવું જોયું છે કે બાળકો નોર્મલી માસ્ક પહેરતા નથી હોતા કે બાળકો છે જે
ખુલ્લામાં જતા હોય છે, મળતા હોય છે, તો બાળકોના થ્રુ પણ ઘણીવાર આપણા ઘરમાં કોરોના આવતો હોય છે. ઘણી બધી વાર જે બીજી સોશિયલ ડિસ્ટન્સિંગ છે કે હાથ આપણે સેનિટાઈઝ ના કરતા, એ બધા કારણો તો છે જ, પણ જોડે આ પણ એક કારણ એડ થઈ રહ્યું છે. ઘણીવાર એવું પણ થાય છે કે લોકોને પોતે મા બાપ કોરોના પોઝિટિવ આવે તો પોતાના બાળકોને ઘણીવાર પોતાના એલ્ડરલીને ત્યાં, એટલે કે દાદાદીને ત્યાં કે નાના નાનીને ત્યાં મૂકી જતા હોય છે. તો ઘણીવાર એ લોકો પણ, ધારો કે બાળકને પોતાને કોઈ લક્ષણ ના હોય પણ એ સ્પ્રેડ કરી શકે છે એ બીજા લોકોને પણ. એટલે એ વસ્તુ પણ હવે સાચવવાની એટલી જરૂરી બની છે. બની શકે તો બાળકોને પણ માસ્ક પહેરવા માટે મોટિવેટ કરો. 2 વર્ષથી મોટા બાળકોને, 2 વર્ષથી નાના બાળકોને એટલી જરૂર નથી હોતી, અને માસ્ક પહેરી શકો અથવા એમને શક્ય હોય એટલું ઓછું બહાર લઈ જાઓ, તો એ પણ એક ઘણો ફાયદો કરશે કે તમારા વાયરસ સ્પ્રેડ થવાના ચાન્સીસ ઘટી જશે. લોકોમાં એવું છે કે અત્યારે કે હવાથી પણ ફેલાઈ રહ્યો છે, આ વાત અત્યારે સાચી ખરી? હા, હમણાં એક લેન્સેટ કરીને જે સ્ટડી છે એમાં એક વસ્તુ આવી છે કે હવાથી આ વાયરસ ફેલાવાના ચાન્સ છે, જેમાં તમે ઇવન દિવાલની બીજી તરફ હો તો પણ ફેલાવાના ચાન્સ રહેતા હોય છે. પણ એ હજુ એક જ જગ્યાએ સ્ટડી આવી છે, અને ઘણા બધા વેરિયસ સ્ટડી થઈ રહ્યા છે. જેમ જેમ લોકો નવું નવું રિસર્ચ કરે છે, નવા નવા મ્યુટેશન આવે છે, એમના કેરેક્ટર બદલાતા જતા હોય છે. એટલે કે એવી પણ શક્યતા નકારી ના શકાય. એટલે કે શક્યતાઓ ઘણી બધી છે, તેને નકારી ન શકાય, અને તેની સામે ઉપાયો પણ એટલા જ જરૂરી છે, સાવચેતી પણ એટલી જ જરૂરી છે. તે પછી બાળકોની વાત હોય, સિનિયર સિટીઝનની વાત હોય, કે પરિવારના કોઈ પણ સભ્યોની વાત હોય, એક નિયમ પાલન કરવું પડશે. સાથે જો કોઈ પોઝિટિવ આવે તો તે પરિવારના સભ્યોએ તેમના ત્યાં જ રહીને જો તેની સારવાર કરે, હોમ આઇસોલેટ થાય, તમામ પ્રકારની તકેદારી રાખે, અને જો આ પ્રકારે કરવામાં આવે તો કોરોના સંક્રમણને એક ફેલાવતા અટકાવી શકાશે, એક ઓછો કરી શકાશે, તે ડૉક્ટરનું સ્પષ્ટ રીતે માનવું છે. હાલમાં સ્ટ્રેન બદલાઈ રહ્યા છે, તે ગંભીર બાબત છે, અને તેને લઈને દરેક લોકોએ, દરેક વ્યક્તિએ સાવચેત રહેવું પડશે. પોતે સતર્ક થશે, તમામ પ્રકારની કાળજી રાખશે, તો કહી શકાશે કે પોતે સુરક્ષિત બનીને લોકોને તો સુરક્ષિત કરી શકાશે, સાથે અમદાવાદ શહેર અને રાજ્યને પણ અહીંયા સુરક્ષિત બનાવીને વધતા જતા કોરોના કેસના આંકડાને પણ અહીંયા ઓછો કરી શકાશે. હાલ પૂરતા આટલા સમાચાર. દેશ અને દુનિયાના સમાચાર માટે અમારી વેબસાઇટ ક્લિક કરો, www.tv9gujarati.com. યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક પેજ લાઇક કરો. નમસ્કાર.